તો દેખાતું કેમ નહીં? અરે નેહું, શું કરે છે તું આ? અલી આમાં જોઉં છું, દેખાતું જ નહીં. બોલ મને, પણ શું દેખવું છે તારે આમાં? આજો ને આજો, અરે પાણી તો છે અંદર, જરાક કચરો બી દેખાય છે મને. મને કશું દેખાતું નહીં, નહીં પાણી દેખાતું. અરે બસ કરને, સાંભળ મારી વાત. તો શું કરવાની છે અત્યારે? કઈ નહીં, આ કામ કરું છું, આ રસોડું જોઉં પડ્યું છે. તારી જિંદગીમાં છે ને કામ ખૂટતું જ નથી ક્યારે. ક્યાંથી ખૂટે? અને આ એક તો જુનિયા, જો શું આજો, આ બટકા મૂકી મૂકીને જતા રહે. કોણ જતું રહે છે? કોણ હોય? અમારે ત્યાં છે એક ભરાયેલી. કોણ છે ભરાયેલી? જવા દે ને વાત. તું હેરાન કરી મૂકી છે. કોને ખબર શું થયું છે? તમે ક્યારે આવ્યા? તમારું ધ્યાન ક્યાં પડે છે અમારી પર? એક્ચ્યુઅલી એવું છે ને કે હમણાં હું એક બહુ મોટા યુદ્ધમાંથી બહાર આવી છું. પણ કયા યુદ્ધમાં? ક્યાં યુદ્ધ લડી આવી તું વળી? આપણી સાસુ સાથે. અરે હા, એમની સામે લઈને ગઈ ને તો ડરી ગયા. અરે કેટલા દૂર બેસી ગયા, કહે છે કે દૂર રાખ દૂર રાખ. મને ખબર છે મારા નખ કાઢી નાખવાની છે ને, શું બોલતા હતા રામ જાણે. અને પછી આ સિંદૂર જોતી હતી તો કહે છે કે આ સિંદૂર તું મને પાઈ દેવાની છે, એટલે પછી મારું ગળું દબાવી દે ને, તો કોઈને ખબર ન પડે. હા હા, શાંતિ શાંતિ શાંતિ. તારી સાથે એવું કર્યું? તારી સાથે તમારી સાથે એવું લાગે છે? ઉભી રે બેન, થોડીક તો ખમ. તારી સાસુ મને એવું લાગ્યું જોવાતી, તો હું બહારથી જાય એમને જોતી જોતી. અચ્છા, એટલે શું કરતા હતા તું આવી ત્યારે? ખબર નહીં, નખ કોતરતા હતા. કઈ તને બહુ સ્ટાઈલ મારવાનો શોખ, આવી રીતે ના જવાય એમની સામે. એ ડરી ગયા છે. અરે ચલો, ભલે ડરી ગયા, પણ અત્યારે હું તને એમ કેવા આવી હતી કે હું મૂવી જોવા જાઉં છું. તમારે બંને આવું છે મારી જોડે? મૂવી પછી? પણ આપેલા ઘરમાં શું મૂવી ચાલી રહ્યું છે? એ પિક્ચર પહેલા પૂરું કરીએ પછી આવી અમે. તમારા પિક્ચર તો ક્યારે બંધ જ નથી થતા યાર. તમારે કે વાત થઈ? હા શું? અરે પણ તું આ સાંસી વાંસી, આ સિંદૂર વિંદુ લઈને શું કીધું? શું તે મમ્મી ને કહેતો? અરે કઈ નહીં, હું ત્યાં ગઈ અને મારા પગની પાયલ છે ને મારે કાઢવી હતી, એટલે મને થયું કે એમને સાંસી આપું ને મને કાઢી દે છે, તો ડરી ગયા. એમને ખાલી બતાવીને ત્યાં સાંસી. બરાબર છે. શું બરાબર છે? ડરે જ ને. આજે સવારે જે આપણે વાત કરતા હતા ને પેલી ઉંદરની, હા દવા પીવડાવવાના હતા, હા મારી નાખવાના હતા, હા હવે બધી વાત મમ્મીએ સાંભળી. ઓય શું વાત કરે છે તું? હા એટલે એમણે છે ને પૂરી વાત નથી સાંભળી, એમણે અધૂરું સાંભળ્યું, એટલે એમને એવું છે કે આપણે બંને પ્લાનિંગ કરીએ છીએ એમને મારવાના. રાઈટ રાઈટ રાઈટ, એ આવું જ કંઈક બોલતા હતા કે તમે બંને બહુ મળીને મને મારી નાખવાના પ્લાનિંગ કરો છો, ઝેર પાવવાના છો, અને મને રસોઈ બનાવવાની પણ ના પડી. આવું કોઈ કરતું હશે? તને નહીં કરે. મારા લમણા લઈ લીધા અત્યારે. ઓ બાપા, કેવું કેવું બોલે. તમે બંને જણા છોડો, આ ક્લિયર કરો. ક્લિયર? એ બરાબર. ક્લિયર? ક્લિયર મતલબ? ક્લિયર મતલબ કે મારાનો વિચાર કઈ રહ્યો છે ને, તો મારી જ નાખો ને. પણ કામ ઉંદર ને મારવાનો હતો, ઉંદર ને, સાસુ ને નહીં. નહીં, અમે લોકો તો વાત જ એવી કરો છો ને કે માણસ કન્ફ્યુઝ થઈ જાય વચ્ચે વાળું જ. અરે પણ મેં તમે સાઈડમાં આવતાર્યો એટલે કન્ફ્યુઝ નહીં થાવ. સાઈડમાં આવતાર્યો હવે નથી ને કન્ફ્યુઝ? બિલકુલ નહીં. જોયું, હું બહુ સ્માર્ટ છું. અરે એકદમ. એ એક મિનિટ, હું શું કહું? આ મને હારું ક્યાંનું આમાં જોઉં છું, પણ દેખાતું કેમ નહીં? પણ શું દેખવાની કોશિશ કરે છે? પાણી તો છે અંદર. આ જો, હું શું કહું છું, મને એવું લાગે છે કે આપણા સાસુની સાથે રહી રહીને તમારું પાગલ થઈ ગયા છો. હા સાચી વાત છે, બંને એવું ગયા કામથી. મારવાની કોશિશ કરું છું અને હું એમની સામે હવા મારતી હતી. બરાબર, સરસ, બહુ સારું કર્યું. હવે ડરી ગયા છે, હવે શું કરશું આપણે? હવે એમને મનાવવા અઘરા છે, એમને તો એમ જ થઈ ગયું છે કે આપણે બંને પ્લાન બનાવી લીધો છે. અરે કેટલી કોશિશ કરી સમજાવવાની, છેલ્લે રાડો પાડી, પણ હરામ સાંભળે તો મમ્મી. અરે મારું તો ગળું બેસી ગયું એમ જ કહે છે તો. અરે વાત પતાવ ને, બસ શાંતિ રાખો બંને જણાવો. તમે લોકો એક વાત ને લઈને એટલી બધી ખેંચો છો ચિંગમ ની જેમ. હું જાઉં છું, તું જા, તું વાત કર.
જા એટલે ખબર પડે તને બકા શું કહેવાનું છે શું નથી કરવાનું શું કહેવાનું મને કાઈ સમજાતું નથી મને આ કે આવા દેખાતું કેમ નહીં પહેલા મને એ કહેતું હું પાગલ થઈ જઈશ તો ઓય મારે પાગલખાને જવું પડશે કેતી તો જા કે આમાં દેખાતું કેમ નથી મને પપ્પા આમ અચાનક અમને કેમ બોલાવ્યા અરે એક મિનિટ બેટા પપ્પા તમે કહેતા હતા કે અર્જન્ટ કામ છે બેટા બોલો ને શું એવું અર્જન્ટ કામ છે અરે બેટા અર્જન્ટ કામ એવું છે કે તમારા બંને જણાને મારે મારી ઓફિસે બોલાવવા પડ્યા હા પણ બોલો ને કે પેમેન્ટ લેવા જવાનું છે વધારે પેમેન્ટ છે હા કાંઈ બીજું ટેન્શન જેવું તો નથી ને પપ્પા કાંઈ ટેન્શન જેવું કાંઈ નથી આપણા ઘરમાં આપણે કેટલા જણા છે તમને ખબર છે ખબર જ હોય ને બે શ્યામ ને સો સો તો છ માંથી આપણે તમારે એક વ્યક્તિને ઓછો હું કામ કરવો છે આ કેવી વાત કરો છો તમે શું કરવાની વાત અરે પપ્પા આવો વિચાર પણ ના આવે અમને લોકોને શું તમે પણ અરે તારી મમ્મી નું મર્ડર કરવા માંગે છે કોણ મર્ડર કરવા માંગે છે મમ્મી તમે લોકો અરે અમે શું કામ ને મર્ડર કરીએ પપ્પા શું વાત કરો છો ગમે તે આવો હું કામ બોલો છો તમે તમને જરે કઈ વિચાર આય નથી આવતો પણ એ તો તમને કહું છું કે તારી મમ્મી મને એમ કહે છે કે આપણા ઘરમાં બંને વહુ છે ને મારો મર્ડર કરી દેવા માંગે છે બનતા હવે પપ્પા અસલ એક્ટિંગ કરે છે પપ્પા મજાક કરો છો ને પાકુ ને હા હવે મને નથી ખબર પડતી કાઈ કે તારી મમ્મી એક્ટિંગ કરે તમે બી એક્ટિંગ કરો તમે પછી મને એક્ટિંગ કરવાનું કહો અરે તારી મમ્મી કહે છે કે મારી બંને વહુએ મેં કાનમાં સાંભળ્યું છે મારા કાનેથી કે બંને વહુ મારું મર્ડર કરી દેવા માંગે છે શું ઝઘડા નથી થયા નથી કોઈ કોઈનું અપમાન કર્યું નથી કોઈ કોઈને કઈ પણ કીધું તો પછી શું કામ કોઈ કોઈનું મર્ડર કરી નાખે પપ્પા શું તમે પણ હવે બેટા હું તમને બંને એક વાત કહું છું હવે થોડાક સિરિયસ થશો એટલે કાલે રાતના એટલી બધી માંડી પણ પડી ગઈ હતી ને કે યાર તું જવા દે યાર આખું આખી ઊંઘી જ નથી એને લીધે હું પણ નથી ઊંઘ્યો પપ્પા મારી વાત સાંભળો મમ્મી ને સવારના પોરમાં આવું સપનું આવ્યું હોય કે એવું તો નથી ને કઈ હા બની શકે એવું પણ હોય હા કે જે વિચાર આવ્યો હોય વિચાર મનમાં ને મનમાં ફર્યા કરતો હોય તો એવું જ દેખાય ને એવું જ સંભળાય અરે ભાઈ ને સપનું આવ્યું હોય તો મને કહી દે ને કે મને સપનું આવ્યું છે આ તો હકીકત વાત કરતી છે મને હકીકત કહે છે મમ્મીને પણ ખબર નહીં હોય કે આ સપનું હતું કે હકીકત હતી તો પપ્પાને કેવી રીતે કે અરે બેટા મેટે એમ પણ કીધું કે તને બાદું થઈ ગયું ને તને ભૂવા પાસે લઈ જાઓ ના ના મને અરે તમે એના રિએક્શન તો જોજો તારી મમ્મીના ને ખરેખર બેટા તમારી વહુને કંઈક પ્રોબ્લેમ હોય તો તમને કીધું હોય તો મને જણાવો તો આપણે આ બધી વાત ઘરે નહીં પૂગવા દઈએ ને અહીંયા જ પૂરું કરી નાખીએ આપણે પણ પપ્પા તમે હજી સુધી અમારી વાત સમજ્યા નથી અમારી વહુને કોઈનાથી કંઈ પ્રોબ્લેમ નથી અમને કોઈને કંઈ કહ્યું નથી અને અમારી વહુ શું કામ ને મમ્મીને મારવા જાય એ તો કહો એ તો એને એની માં સમાન ગણે છે આ એ જ વાત તો મેં એને કીધી છે કે મારી વહુ આવું નહીં કરે નહીં કરે નહીં કરે આ જ રીતે તમારી જેમ જ એને કીધું છે પણ નથી માનવા તૈયાર નક્કી હા સાસુ વહુની સિરિયલ ની અંદર કઈક નવો એપિસોડ આવ્યો લાગે છે હા જેવો એપિસોડ ની અંદર થાય છે ને એવા જ પરિવર્તનો ઘરમાં થવા લાગે છે પાક્કું સિરિયલ ની અંદર તમે પૂછજો અને જાણજો આ વહુએ સાસુને મારવાનો પ્લાન બનાવ્યો હશે એટલે મમ્મીના મગજમાં જ પ્લાન બેસ્યો પણ તો તે છતાં પણ બેટા તમે બંને તમારી વહુને પૂછી લેજો અને મને કહી દેજો કે ખરેખર મમ્મી કંઈ હેરાન કરે છે તમને કંઈક ઘટના બને છે તમે બીજી રીતે પૂછજો એટલે લોકો કહી પણ દેશે ચાલો હા ક્યારના તમે એક ને એક વાત ગૂંટો છો એટલે એક વાત તો ફાઇનલ થઈ કે અમે જેને બંને ભાઈઓ અમારી પત્નીઓને પૂછી લઈશું પણ એ પહેલાં તમે તમારી પત્નીને પૂછી એટલે કે અમારા માતૃશ્રીને પૂછીને પહેલાં કન્ફર્મ કરો કે શું છે અને શું નહીં અરે બેટા આમાં કન્ફર્મેશન કેવી રીતે કરું અરે એટલી બધી ગભરાઈ ગયેલી છે કે વાત જ નહીં પૂછતું મને ગભરાય આપણે આવ્યા ત્યારે મમ્મી ગભરાતા એવું લાગ્યું નહીં આપણને તો મસ્ત મજાના આશીર્વાદ આપ્યા તો ઠીક છે તે સાંજે જ આપણે વાત કરી લઈએ દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જાય તો કરી લઈએ ને વાત એમાં શું ખોટું છે અને જો કદાચ મમ્મી ડરતા હોય તો પછી આમાં મમ્મી નો કઈ ફોલ્ટ હશે આપણે જાણીએ તો ખરા કે શું વાંધો છે ને શું નહીં અરે મેં એને એ જ કીધું છે કે તું આ બધી વાતમાંથી મગજમાંથી બહાર નીકળી જા ને બંને વહુને કામ કરવા દે તે તું મારી સાથે મંદિરે ચાલ આમ તેમ ચાલ ને ફરવા હરવા જા મેં કીધું આજુબાજુ હું બેસવા જા ઘરમાંથી બહાર નીકળી જા એમ કહું છું પણ માને તો ને મંદિરમાંથી યાદ આવ્યું મમ્મીને મેં કહ્યું હતું કે ચાલો અમારી સાથે અમે બંને ભાઈઓ તમને મંદિરે છોડતા જઈશું મેં સાબ શબ્દોમાં ના પાડી અને કહેતા હતા કે મંદિર તો શું આજ પછી તો હું એકલી ઓટલે પણ બેસવાની નથી બસ
હવે મારે એકલા રહેવાનું બંધ કરવું છે. પણ એમાં ડર નહોતો પપ્પા, સ્વાભાવિક વાત હોય એવું લાગ્યું હતું. કા મોટા ભાઈ? અરે અરે, એના મગજમાં ડર ઘર કરી ગયો છે, એને કાઢવો બહુ મુશ્કેલ પડશે ભવિષ્યમાં. તો અત્યારે જ આપણે મમ્મી પાસે જાવે તો અત્યારે જવાથી કોઈ ફાયદો નથી. મોટા ભાઈ ચાલો આ તમને મેં પેલું પેમેન્ટ લેવાનું કીધું છે ને પેમેન્ટ લઈ લો ને એટલે હું ઓર્ડર રિસીવ કરું. અરે પણ અરે મોટા ભાઈ, શું તમે પણ ધક્કો કોણ મારતું હશે? અરે બે કી થોડી કૂતાવળ રહે કેમ? મમ્મી શું થયું છે? કેમ કઈ બોલતા નથી? તાવ આવ્યો છે મમ્મી? દૂર રહે છે. એટલે એવું કઈ હોય તો દૂર રહે કીધું ને, મારાથી દૂર રહેવાનું. પણ હું છું છે. દૂર શું કામ રહેવાનું મમ્મી? અત્યાર સુધી આપણે સાથે રહીએ છીએ બધા, તો પછી. અરે પણ મમ્મી, હું તમારો દીકરો છું દેવાંગ, અને શું કામ ને આવું બધી હરકતો કરો છો? જો તમને બંનેને કહી દઉં છું, તમે બંને મારા દીકરા છો એ મને ખબર છે. પણ 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 શું? પણ મારી વહુ મને મારી નાખવા માંગે છે એ મને ખબર છે. વહુ તો આ પપ્પાએ વગાડી અહીંયા વાગે. ઓ તારા પપ્પા કોઈ કેસેટ નથી વગાડતા. હા સાચે સાચું કહે છે, મેં મારા કાને સાંભળ્યું છે તમારા બંનેની પત્નીઓ ષડયંત્ર રચી રહી છે. તમને હવાના પોરમાં તને આવું સપનું આવ્યું હશે? સપનું નહીં, તારી માએ સગા કાનેથી સાંભળ્યું છે. સપનું શાનું આવે? પણ સગા કાને ક્યાંથી સાંભળ્યું હોય, જ્યારે આવી કોઈ વાત જ નથી કરી ઘરમાં. તો પછી તને ખબર કે મને મારી સાથે જીભા જોડી નહીં કરો. જાઓ તમે લોકો, સાસુ વહુની જે સિરિયલ જોવો છો ને, જોવાનું બંધ કરી દો. ષડયંત્ર રચ્યું છે કે સાસુ ને કેવી રીતે મારવી. સિંદૂર, સાણસી અને પેલી નેહા, એ તો કોલસા ની અંદર ઝેર પીડવતી હતી. અને ઘરમાં ઝેર ક્યાંથી આવવાનું છે? આ શું તમે પણ બે મતલબની વાતો કરો છો? અને મોટા ભાઈ તમે જ મને જણાવો ને, આ ચાંસીથી કયું માણસ મરતું હશે? મરે કોઈ? મરે શું? કેવી રીતે? ના ના, કેવી રીતે મરે અમને આઈડિયા આપો, કેવી રીતે મરે? તડપાવી તડપાવીને મારે. અરે પણ મમ્મી, જો તમારા મગજ તડપાવી તડપાવીને, એટલે પહેલા નખ ખેંચે, પછી નખ પર મારે એટલે પીડા થાય, પીડા થાય પછી સિંદૂર પીવડાવે પાણીમાં ઘોળીને, એટલે અવાજ જતો રહે, અવાજ જતો રહે, પછી ગળું દબાવી દે, અવાજ કાઢે તો માણસનો અવાજ નીકળે જ નહીં ને. તમે આ બધું ક્યાંથી શીખીને આવ્યા? ના ના ના, શીખતી નથી. આ તમારા બંનેની વહુઓ, તમારા બંનેની વહુઓએ મારી ઉપર કાળું ધોળું કર્યું છે, મને ખબર છે. પ્લાનિંગ કરી રહી છે. આખો દિવસ તમે ઘરમાં હતા, બંને માંથી એક પણ વહુએ તમને મારવાની કોશિશ કરી છે? કોશિશ ક્યાંથી કરે? હા આ જમવાનું ખાતી જ નથી ને. હા એ લોકો આપે કઈ નહીં ખાવાનું. તારા પપ્પા લઈને આવે છે ને જ્યુસ, એ જ્યુસ પીને રહું છું. પણ વાંધો હું એમ કહું છું, વાંધો હું એટલે કેવી વાત કરે છે? માણસ પોતાનો જીવ આપી દે. અરે પણ જીવ આપવાની વાત જ નથી ને મમ્મી, શું કામ તમે તમારો જીવ આપો? હે અમે જીએ ને બંને ભાઈઓ અહીંયા. અરે કોઈની મજાલ છે તમને કઈ પણ કે? શું છે? મને ખબર છે. શું છે મમ્મી? પણ શું ખબર છે? આ વોવો છે ને, વોવો એ લોકોને છે ને બંને એક થઈ ગઈ છે. કારણ કે એ બંને એકબીજાને હાથે મળી અને મને મારી નાખવા માંગે છે, આ ઘર પર કબજો કરવા માંગે છે, એટલે અત્યારથી એ લોકોનું રાજ ચાલે એ નક્કી છે. હવે આપણે સિટીમાં જ લઈ જવા પડશે, અહીંયા નહીં મેળ આવે. આશીષભાઈને બોલાવી લઈએ, ઓ મેન્ટલ ડોક્ટર છે, આમ માનસિક પરિસ્થિતિ એકદમ સરખી કરી આપશે મમ્મી તમારી. હા બોલાવી લો. નક્કી
હવે તમે લોકો પણ એ લોકો સાથે પડેલા છો, મને મેન્ટલ હોસ્પિટલ મોકલવા માંગો છો ને, ગાંડી સાબિત કરવા માંગો છો ને, ખબર જ નથી મને. ટીકડી કાઢો, ઝેરની ટીકડી મમ્મીને પાઈ દો જલ્દી જલ્દી. હા હા, મારા છોકરા, મારા છોકરા મારા નથી. આ બધું છે ને તમારી પત્નીઓ તમને ચડાવ્યા, હું તમારી જનેતા છું, હું તમને જન્મ આપ્યો છે. પકડી રાખો, પકડો, ભાગી જશે, ભાગી. અરે પકડો, પકડો. અરે જોયું, આની હાલત જોઈ. હા નક્કી, આ ગાંડા જે રીતના વર્તન કરે ને એ રીતના જ કરે છે. હા ચસકી ગયું છે મમ્મી. વાત સાંભળ, આપણે સારા દવાખાને લઈ જઈએ. હા મારા ફ્રેન્ડને ફોન કરું છું. હા સાયકોલોજીસ્ટ છે, હા એને કંઈ સમજાય આમાં કે શું થયું છે શું નહીં, તો કંઈક ખ્યાલ આવશે. મને એમ લાગે છે આ વોવોથી બચવાના નુસખા મારે જોઈ લેવા જોઈએ, તો ખબર પડે. મમ્મીજી, મમ્મીજી હવે છે ને કોઈ નાટક ન કરતા. ભૂત નથી હું, શું કામ એટલું ડરો છો છે ને? હવે કોઈ પણ નાટક કર્યા વગર ચૂપચાપ આ ખાઈ લેજો. મને ખબર છે તમે અમારા હાથનું ખાવાની ના પાડી છે, એટલે તો શાક રોટલી ને કાંઈ લઈને નથી આવી. શાક રોટલી બનાવું તમને આપું તો તમને એવું થાય ને કે મેં કદાચ મેં ઝેર નાખી દીધું હશે, એટલે આ પડીકું લઈને આવી છું. આ લ્યો, ખાઈ લ્યો ફટાફટ. લઈ જા. પડીકામાં શું વાંધો છે? એ થોડી મેં બનાવ્યું છે. વાહ રે વાહ, હોશિયારી તારા બાપમાં જ આપેલી છે ને, તારા મગજમાં જ છે ને? મારા પપ્પા તો બહુ હોશિયાર છે અને હું એમનાથી સ્માર્ટ. ખબર જ છે સ્માર્ટ છે, એટલે તો ખુલ્લું પેકેટ લાવી. હા ખોલી નાખ્યું પેકેટ, ઝેર નાખી દીધું ને પછી પછી મને આપશે એટલે હું ખાવ ને મારા રામ રમી જાય. હું નથી ખાવાની મમ્મી, નહીં ખાવું. આ શંકા કરવાની એક હદ હોય છે. અરે તમે તો બધી હદ વટાવી રહ્યા છો. શંકા, શંકા કરે એવા જ કામ કરે છે. કેમ આ પેકેટ આ ખોલીને શું કામ લાવી? આખું જ લવાય ને? હા લવાય કે નહીં? પણ નહીં, ખોલીને ઝેર નાખ્યું, ઝેર નાખીને બરાબર મિક્સ કરી દીધું એટલે હું એક બે કામ ખાઉં ને ત્યાં તો. મમ્મી તમારી વિચારધારણા ક્યાં પહોંચી ગઈ છે? વિચાર તો કરો તમે. ક્યાં નહીં, અહીંયા જ છે, અહીંયા સુધી જ પહોંચી છે. ઠીક છે, આ ખુલ્લું પેકેટ છે ને તમને એવું છે ને કે આમાં મેં ઝેર નાખ્યું છે. શાંતિ રાખો. ભાભી, એ મમ્મી માટે બીજું નવું પેકેટ લઈને આવજો તો. ભાભી, એ હા લાવી. એ તો ખાજો. હાલો, આના ખાધું મમ્મી? આમાં ઝેર હોય તો ઝેર, એટલે મમ્મીને આખું પેકેટ આપો. આમાં ક્યાં તમને ઝેર લાગ્યું મમ્મી? બતાવો તો, ખાઈને બતાવો ક્યાં છે ઝેર. ખાવ તો ખરા. તું તો આના કરતા વધારે છત્રી છે મમ્મી. તારા તારા પર તો આટલો ભરોસો નથી મને. મને બધી ખબર છે મમ્મી. તમે ચાખો પહેલા, ખાવ પછી અમને કહો. જો તમે મરી ગયા તો માનજો ઝેર છે, અને જીવી ગયા તો ઝેર નથી. ચેક તો કરવું પડશે ને ઝેર છે કે નહીં, એટલે કામ કરો, ખાઈને ચેક કરી જો આમાં ઝેર છે કે નહીં. નથી જાલ્યો, ખવડાવ. લા લાવો, ખવડાવ. ખાવ તો જો. સારું, લો આ પાકીટ છે ને, આ ભેગા મળીને આ પેકેટ ની બહાર જ ઝેર લગાવી દો, એટલે ડોસી માં અડે, ખોલે, ખાય, એટલે રામ રામ રમી છે. શું મંડ્યું છે તમે? એ પ્લાન, બી પ્લાન, સી પ્લાન. અરે આ સામે વાળા વ્યક્તિના મનમાં કોઈ શંકા હોય, કોઈ વેમ હોય ને, કે કોઈ ડર હોય ને, તો એ સાચું કરીને બતાવવાનું. ડર પણ પૂરો અને વ્યક્તિ પણ પૂરો. તમને ખબર છે મને છે ને પેલા બહુ ડર લાગતો હતો. મારા હું નાની હતી ને ત્યારે મને એવું હતું કે મારા બેડ ઉપર કોઈ ખાય ને તો મને ન ગમે, અને મારી એક ફ્રેન્ડ હતી ને એ આવીને મારા બેડ પર જ બેસે ને ત્યાં જ નકરું કચરું ઢોળે, અને મને જરાય નહોતું ગમતું. મને એમ ફોબિયા જેવું હતું, એટલે પછી મેં શું કર્યું, એ આવે ને એની પહેલાં હું જ બેડ ગંદો કરી નાખું, ડર જ ના લાગે. એવી રીતે હા તે કહ્યું એ બરાબર છે, અને તમને ખબર છે. એટલે મને મારી નાખવા માંગો છો, એટલે આ ફોબિયા આ તમે
તમે લોકોને એમ છે કે મને કાંઈ ખબર નથી પડતી, બધી ખબર પડે છે, એટલે મને મરવાની જે શંકા છે એ સાચી કરવા માટે મારે આ ખાવાનું ને મારે મરી જવાનું. સાંભળો, એ શું કહે છે? ફોબિયા છે. આ તમને છે ને ફોબિયા થઈ ગયો છે આ જેડનો ફોબિયા. બાકી જેડનો સ્વાદ તમે ચાખ્યો ક્યારે? ચાખ્યો? મને ચાખો તો ખરા. હા, ટેસ્ટી હોય તો જેડ તો. હા, આલો આલો ખાઓ, એક ખાઓ, એક ખાઓ. તું ખા, તું ખા. કે જેડ ખાય તો મરી જ જાય. તમે મરો ના મરો મમ્મી, જીવી પણ જાય. અને એમ પણ તમે તો આ 100 વર્ષની આયુ લઈને આવ્યા છો, લખાવીને આવ્યા છો કે 100 વર્ષ સુધી આવી જ રીતે અમને હેરાન કરશો, એટલે તમને કાંઈ નહીં થાય. જો અમે તમને 100 વાર ઝેર પાઈ દઈશું ને તો પણ તમે જીવતા ને જીવતા જ રહેશો. અલ્યો ખા. નથી ખાવું મારે આ બધું, ખાવા માટે હું નથી. મારે એવું પણ નથી ખાવું, મારે કઈ નથી ખાવું. આ કરો મમ્મી, મમ્મી મમ્મી આ કરો. મને મારવાનો પ્લાનિંગ છે એટલે આમાં નહીં ને, પેલા પરિકામાં. અને તે જે મુંગળું ખાધું એમાં ઝેર નતું, બીજા માં હતું. ના રે ના. બોલો ને વિજયભાઈ, કેમ અચાનક આવવાનું થયું? અરે બા, તમે જવા દો, મારા ઘરની પરિસ્થિતિ એકદમ બગડી ગઈ છે. કેમ, કોઈ માંદું છે? હા, માંદું નથી પણ એક જ વ્યક્તિનો પ્રોબ્લેમ છે. માંદા હોય તો એને દવા લાવીને સારું કરી દેવું તો અહીંયા સુધી મારે આવું જ નહીં પડે. તમારી દીકરી નેહા એની સાસુને બહુ હેરાન કરે છે. મારી દીકરી નેહા? એનો સ્વભાવ એવો નથી વિજયભાઈ, એ હેરાન કરે જ નહીં. અરે મને ખબર છે, પણ હેરાન કરે ને તો પણ કઈ વાંધો નહીં, એ સહન કરી લે એમ છે. અરે બંને ડેરાણી જેઠાણી એની સાસુને મારી નાખવા માંગે છે, એટલે તમે નેહાને સમજાવજો. શું વાત કરો છો? નેહા અને એની જેઠાણી બે વહુ સાસુને મારવાની વાત કરે? એ વાત એને કાનો કાન સાંભળી છે. અરે વિજયભાઈ, હું તમને શું વાત કરું, આ લગ્ન પહેલા મારા ઘરે જો કંઈક વાંધો કે કીડી નીકળી હોય ને તોય નેહા બીવે એની પાસેથી ખસી જાય. એ કહે કે બા તમે આને ખસેડો, એ એવું કરે જ નહીં તો એ આવું સાસુને મારવાનું કાવતરું કરે જ કેવી રીતે? તમારી વાત તો સાચી છે, પણ આના કાન સુધી વાત પહોંચી ગઈ છે અને એ વાત લઈને એટલી બધી દુઃખી છે, એટલી બધી હેરાન થઈ છે ને કે મને તો કાંઈ સમજણ નથી પડતી. એટલે હું તમને એટલા માટે જ મળવા આવ્યો છું કે તમે પૂછી જાઓ તમારી દીકરીને કે આ શું કરી રહી છે, તું આ શું પ્લાન ઘડી રહી છે. વિજયભાઈ, ગમે તે હોય આ કંઈ ગેરસમજ થાય છે, કાં તો કોઈને બોલવાનું ને કાં તો કોઈને સમજવામાં ગેરસમજ છે, બાકી કાંઈ નથી. મારી નેહા તો આવું વિચારી જ ન શકે. પણ બા મને પણ ખબર છે, હું એટલા માટે કન્ફ્યુઝન છું કે મારી વહુ આવું કરી જ નહીં શકે. અને આની વાત પરથી એવું લાગે કે આ વહુ કરી શકે નથી, એ ઘરમાં બનાવેલું ખાતી, રોજ મારે એના માટે જ્યુસ લાવવું પડે છે. હું ઓફિસેથી આવું તો મને આ જ્યુસ લઈ આવજો, આ જ્યુસ લઈ આવજો. અરે વહુના હાથમાં ખાવાનું તો શું પાણી પીવાય રાજી નથી. અરે માં, તો રીચાબેનની હાલત કેવી થઈ ગઈ છે? ખાતા પીતા નથી, એકલા નાળિયેર પાણી ને ફ્રૂટ જ્યુસ પર રહે છે. અરે રોજે રોજ અલગ અલગ વસ્તુ લાવું છું, કંઈક નાસ્તો લઈ આવું ત્યારે ખાય. અરે માં, મને લાગે છે કે મારે નેહા સાથે વાત કરવી પડશે. પણ આ કેટલા દીથી ચાલે છે? આ ઘણો સમય થઈ ગયો આ વાતને તો. પણ તો તમે કેમ મને આજે કેવા આવ્યા? આટલા વખતથી નથી નેહાએ મને કંઈ કીધું, નથી કોઈએ કંઈ કીધું. હું કેવી રીતે તમને કહેવા, મને એમ હતું કે આને કંઈક શંકા ગઈ હશે, પણ હવે તો આ શંકાની પાકી છે. તમને એવું કંઈ લાગ્યું? અરે મને તો એવું લાગતું જ નથી, પણ હવે અત્યારે હું કન્ફ્યુઝન છું એટલા માટે તમને કહેવા આવ્યો છું કે આ સત્ય હકીકત શું હશે. એને એવી શંકા જાય છે ને કે મને મારી જ નાખશે, મને મારી જ નાખશે. દીકરાઓ મારા દીકરાઓથી પણ ગભરાય છે હવે તો, ખાલી મારાથી જ નથી ગભરાતી. મને લાગે એ જ ખાય. મને લાગે છે કે એના મગજમાં વાત ઘૂસી ગઈ છે કોઈ ને કોઈ રીતે, કા સપનાથી ને કા કોઈ ભ્રમથી. અને ડોક્ટર પાસે જવાનું કીધું, અમે એને ભગત બુવા પાસે લઈ જવાનું કીધું, પણ ના, બધી વસ્તુ એમાં મારે ક્યાંય નથી આવું આમ જ કહે છે. અરે ર, તો પછી મને લાગે છે કે મારે તમારા ઘરે આવવું પડશે આ વાતની ચોખવટ કરવા. જો બા તમને એવું લાગતું હોય તો તમે ઘરે આવી જાઓ અને આને કે ઠાળે પાડી જાઓ. મને તો વિશ્વાસ બેસતો જ નથી, નથી વિશ્વાસ એની વાત પર બેસતો કે નથી મને તમારી દીકરી પર પણ બેસતો, કારણ કે એક સાંભળી જ ગઈ છે તો હવે શું કરવા, મનમાં વેમ કરવો બહુ અઘરો છે. સાચી વાત છે વિજયભાઈ, કોઈક વાત આમ દેખાવની હોય ને તો આપણે એનું નિરાકરણ કરીએ,
પણ આ શંકા જે છે ને, શંકા એટલો મોટો અને ખરાબ રોગ છે ને કે એ જલ્દી મગજમાંથી નીકળે નહીં. કદાચ આ વાત સાચી તો નહીં હોય ને? અરે ન હોય, હું તમને વિશ્વાસથી કહું છું, મારીને હા તો માખીને મારવા તૈયાર નહીં, તો પછી આટલી મોટા જીવને માટે આવું વિચારે? ના ના, આ ક્યાંક ને ક્યાંક ગેરસમજ છે. ગેરસમજ એટલે કેવી ગેરસમજ? કે કાનો કાન કોઈને કોઈની વાત માનવા તૈયાર નથી, એના દીકરાની વાત માનવા તૈયાર નથી, મારી વાત માનતી નથી, વહુની વાત માનતી, ખાવાનું એ બંધ કરી દીધું છે એને. તમે ચિંતા ન કરો, હું આવીશ તમારા ઘરે અને નેહાને પૂછી જોઈશ અને રીચાબેનની એ ખબર કાઢી જઈશ, અને રીચાબેનના મગજમાં જો આવી કંઈક વાત ઘૂસી ગઈ હશે ને તો હું કાઢવાની કોશિશ કરીશ. ઠીક છે, બાતો હું રજા લઉં. હા જવું જ છે. સારું, ચિંતા ન કરતા હું આવી જઈશ.